તમારો વિષય છે દરિયાના પાણીનું શુદ્ધિકરણ. આપણે જાણીએ છીએ કે દરિયાનું પાણી છે એ આપણે પીવામાં ઉપયોગ નથી કરી શકતા, કારણ કે તેમાં મીઠું હોય છે, અન્ય ક્ષારકણો હોય છે, તેમજ અનેક જાતની અશુદ્ધિઓ હોય છે. તો તેને દૂર કરી આપણે પાણી પી તો આપણે બીમાર પડી શકીએ છીએ. તો તેને દૂર કરવા માટે આ પ્લાન ઉપયોગી છે. સૌપ્રથમ આ ડબ્બામાં આપણે દરિયાનું પાણી ભર્યું, જેમાં અનેક અશુદ્ધિ છે, રચકણો છે, મીઠું છે, આ બધી અશુદ્ધિઓ આમાં છે. હવે આ નળી પણ ફરતા ધીરે ધીરે તે આ બોઈલરમાં જશે. આ બોઈલરમાં તેને ઉષ્મ ઉર્જા આપવામાં આવે છે, તેને ગરમ કરવામાં આવે છે, જેથી શું થાય છે કે પાણી છે પાણી એનું તો વરાળમાં રૂપાંતર થઈ જાય, અને જે મીઠું છે, ક્ષારકણો છે, જીવજંતુઓ છે, તે નીચે બેસી જાય, તે નીચે ચોંટી જાય, અને વરાળ દ્વારા પાણી ધીરે 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 આ ડબ્બામાં આવે છે. આ ડબ્બામાં કોઈ પણ જાતનું ગરમ વાતાવરણ હોતું નથી, આ ડબ્બામાં નોર્મલ અને ઠંડુ વાતાવરણ હોય છે, જેથી જે આ વરાળ જે છે એકઠી થયેલી એ ધીરે 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 પોતાનું પ્રવાહી સ્વરૂપ ધરે. પણ આ જે પાણી છે એ સંપૂર્ણ રીતે ચોખ્ખું નથી, આ વરાળની સાથે અન્ય રચકણો પણ આવેલા હોય છે. આ નળી દ્વારા જે છે આ 3 સ્ટેપમાં પાણી પસાર કરવામાં આવે છે. આ સ્ટેપમાં પાણી પસાર કરવાથી જો અન્ય કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો એ શુદ્ધ થાય છે, અને છેવટે આપણે જે છે આ નળી તેના દ્વારા આ પાણી જે છે આપણે શુદ્ધ પીવા લઈએ અને ચોખ્ખું પાણી મળે છે. આમ આપણે આ પદ્ધતિ દ્વારા આ રીતે ઉપયોગી કરી શકીએ છીએ, તેમજ આના અન્ય ઉપયોગી પણ છે, કારણ કે ખેતીમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ, પછી આનો ઉપયોગ પીવામાં કરી શકીએ છીએ, જ્યારે પાણીની અછત સર્જે ત્યારે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિ જે છે એ જામનગર જિલ્લામાં રિલાયન્સ કંપનીએ પણ અપનાવેલી છે, તેમજ બીજા દેશોમાં પણ છે, જેમ કે ઇઝરાયલ અને દુબઈ જેવા દેશોમાં પણ છે. આપણે ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ આ રચના થયેલી છે. આમ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે, તેમજ દરિયાના પાણીને શુદ્ધ કરી શકે છે.